विद्यार्थी मित्रों नमस्कार। हवे आजे आपणे धोरण 9 पाठ 5 स्वराज्યની નેવું એ આપણે એક પાઠ અને એક ભાગ પૂરો કરેલો છે અને હવે આપણે બીજો ભાગ લેવાનો છે અને પહેલા ભાગની અંદર આપણે સમજી ગયા કે મહારાણી લક્ષ્મીબાઈ છે એ પોતાની સખી જુહી અને મુંદર સાથે ચર્ચા કરે છે અને મહારાણી લક્ષ્મીબાઈને ખૂબ જ ચિંતા હોય છે કે મારું સ્વરાજ્ય આટલી આટલી મહેનત કરવા છતાં મને મળતું નથી એનું એને ખૂબ જ દુઃખ છે અને એ પોતાનું દુઃખ છે એની સખી જુહીને અને મુંદરને એ પોતે વર્ણવે છે એને કહે છે અને એને કહે છે કે આટલી બધી આપણા રાજ્ય ઉપર મુશ્કેલી આવી પડેલી છે છતાં જે રાવસાહી સેનાપતિ તાત્યા છે નવાબરાય છે આ બધા છે એ બધા પોતાની રીતે એસો આરામથી જિંદગી જીવે છે એક પછી એક મુશ્કેલી આવી પડે છે છતાં એ લોકો છે એ પોતાની રીતે એ મોજ શોખ અને મનોરંજનની અંદર સમય પસાર કરે છે એને એ ખબર નથી કે આપણા રાજ્ય અને કે આપણું ઝાંસી છે એ આપણા હાથમાંથી જાય છે તો એના માટે એ લોકો મહેનત કરવાને બદલે એ પોતાના ભોગ વિલાસની અંદર સમય પસાર કરે છે એનું એને ખૂબ જ દુઃખ થાય છે કારણ કે એને એમ થાય છે કે આટલા બધા શક્તિશાળી યોદ્ધા છે જે તાત્ય જેવો મહાન સેનાપતિ છે કે જે સેનાનું સારી રીતે અનુશાસન કરી શકે છે અને રઘુનાથ રાવ છે એ પણ એટલા શક્તિશાળી છે આવા બધા શક્તિશાળી વ્યક્તિઓ હોવા છતાં એ પોતે પોતાના રાજ્ય માટે પોતાના દેશ માટે કંઈ કરી શકતા નથી અને એ સ્વઆરામ અને ભોગ વિલાસની અંદર પોતાનો સમય પસાર કરે છે એટલા માટે એ પોતે ખૂબ જ દુઃખી થાય છે અને પોતાની વ્યથા છે એ વ્યથા એ જુહી અને મુંદરની સામે કહે છે એટલે તરત જ જુહી અને મુંદર કહે છે કે લક્ષ્મીબાઈ કે તમે એકલા નથી અમે તમારી સાથે છીએ અમને પણ એ વાતનું દુઃખ છે કે આ બધા લોકો આપણને સાથ આપતા નથી બધા ભોગ વિલાસની અંદર ડૂબેલા છે પરંતુ જે મુંદર છે એ કહે છે કે જુહી છે એ તાત્યાને સમજાવે તો તાત્યા એ સમજી જાય પરંતુ લક્ષ્મીબાઈ છે એ જુહીનો સાથ આપે છે અને કહે છે કે તાત્યા પણ એ પોતાના સેના પોતાના રાજા પ્રત્યે પોતાના સ્વામી પ્રત્યે પોતે વફાદાર છે એટલે એ કે એનું કીધું જ એ પોતે કરે છે એ કાંઈ કોઈનું માનતો નથી એટલા માટે એ ત્રણેય સ્ત્રી પાત્ર છે એ ભેગા મળી અને એ પોતાનું જે સ્વરાજ્ય છે એ હાથમાંથી જાય છે એની ત્રણે ત્રણ વ્યક્તિ છે એ ચિંતા કરે છે અને એને ખૂબ જ દુઃખ લાગે છે હવે પછી આપણે આગળ એ પાઠ લઈએ લક્ષ્મીબાઈ જોઈને મુને રોકાહે મુંદર મેં જાનતી હું જબ રાવ સાહબ કે કહને પર તાત્ય ઇસે નાચને કે લીએ બુલાને કો આયે થે તો ઇસને ઉનકો બુરી તરફ દુદકાર દિયા થા એટલે જ્યારે મુંદર છે એ જોઈને કહે છે કે તું તો તાત્યાને પ્રેમ કરે છે અને તું કે તો તાત્યા માને અને તું કે એમ જ કે તાત્યા કરે એટલે તરત જ જોઈ કહે છે કે હું કહું એમ તાત્યા માને એમ નથી એ વાત સાચી છે કે હું તાત્યાને પ્રેમ કરું છું પરંતુ તાત્યા છે એ પોતાના સ્વામી પ્રત્યે વફાદાર છે એના સ્વામીએ એને કીધું તું અને એ મને એ બધાની વચ્ચે નાચવા માટે બોલાવવા માટે આવ્યો હતો પરંતુ મેં એને ચોખ્ખા શબ્દની અંદર ના પાડી દીધી હતી કે હું તારા આવા ભોગ વિલાસમાં રચ્યા પચ્યા રહેલા સ્વામી માટે નાચવા આવવા માટે હું તૈયાર નથી હું તો સૌથી વધારે પ્રેમ છે એ મારા સ્વામી એટલે લક્ષ્મીબાઈને પ્રેમ કરું છું લક્ષ્મીબાઈ કરતાં પણ વધારે હું મારા દેશને ચાહું છું અને મારા દેશ પ્રત્યે કોઈ દગો કરે તો એવા લોકો માટે હું નાચવા માટે તૈયાર નથી અને મારી કલાનું પ્રદર્શન હું એ બધા એવા વ્યક્તિઓ પાસે પ્રદર્શન કરવા માંગતી નથી એવી રીતે એ જુહી છે એ તાત્યાને ચોખ્ખા શબ્દની અંદર કહી દે છે તાત્યા છે એ પોતાના સ્વામીએ કીધેલું હોય તે એટલા માટે જુહીને બોલાવવામાં આ બોલાવવા માટે આવે છે પરંતુ જુહી ચોખ્ખા શબ્દની અંદર એને ના પાડી દે છે અને લક્ષ્મીબાઈ એને કહે છે મુંદર કહે છે કે તું એને આ કામ કરતા રોકતી કેમ નથી એમ એટલે તરત જ લક્ષ્મીબાઈ કહે છે કે જુહીએ એને આ કાર્ય કરવા માટે રોકેલો હતો પરંતુ
કે જે જ્યારે એ બોલાવવા આવ્યો હતો ત્યારે ચોખ્ખા શબ્દમાં એને તિરસ્કારી દીધેલો હતો. જોઈ હા રાની, મેં સ્વરાજ્ય કે લીએ નાચ સકતી હું, બરાબર નાચ રહી હું, પરંતુ વિલાસિતા મેં ડૂબને કે લીએ અપની કલા કો કિસી કે ગલે કી ફાંસી નહીં બના સકતી હું. એટલે જોઈ છે એ મહારાણી લક્ષ્મીબાઈને કહે છે કે હા, હું મારા સ્વરાજ્ય માટે બરાબર નાચીને બતાવી શકું છું, મારી કલાનું બરાબર રીતે પ્રદર્શન કરી બતાવું છું, પરંતુ આવા કોઈ ભોગ વિલાસની અંદર ડૂબેલા વ્યક્તિઓ માટે હું મારી કલાનું પ્રદર્શન કરવા માટે માંગતી નથી. હું એક ક્ષણ પણ એ વ્યક્તિની સામે જવા તૈયાર નથી. અને એટલે કહે છે કે મારી કલાને હું શા માટે આવી રીતે વેડફી નાખું. જો મુજકો એસા કરને કે લીએ કહેતે હે ઉનકો મેં ઠોકર હી માર સકતી હું. એટલે કહે છે કે આવા વ્યક્તિઓ આગળ મને નાચવાનું કે તો એવા વ્યક્તિઓને હું ઠોકર પણ મારી દઈશ. એટલે કહે છે કે તિરસ્કારી દઈશ. અને એ માટે જે રઘુનાથ રાવની માટે જ્યારે તાત્યા છે એ જોઈને બોલાવવા માટે આવ્યો હતો, તો જોઈ છે એ તાત્યાને પ્રેમ કરે છે, છતાંય એને તિરસ્કારથી કહી દીધું હતું કે હું તારા એવા સ્વામી માટે નાચવા માટે તૈયાર નથી કે જે વ્યક્તિ ભોગ વિલાસની અંદર ડૂબેલા હોય અને દેશને દગો આપતા હોય. તો કહે છે કે એવા લોકો માટે હું નાચવા એક મિનિટ પણ તૈયાર નથી. એટલે કહે છે કે સ્પષ્ટ શબ્દોમાં એને ના પાડી દીધી હતી. લક્ષ્મીબાઈ દીર્ઘ નિશ્વાસ ભોકર લેકર ઠોકર હી તો નહીં માર સકતી જોઈ. એટલે કહે છે કે લક્ષ્મીબાઈ છે એ પોતે વિચાર કરતા કરતા એ માથું આમ નાખી અને લાંબો નિશ્વાસો નાખી અને જોઈને કહે છે કે આપણે એને ઠોકર નથી મારી શકતા, એ જ વાત છે. યહી દર્દ તો હમેં કચોટ રહા હૈ. એટલે કહે છે કે ઠોકર નથી મારી શકતા, એ જ દુઃખ આપણને સતાવી રહ્યું છે. જો આપણે એને ઠોકર મારી દેતા હોત તો કોઈ બીજી ચિંતા જ ન હોત, કારણ કે એ ત્રણે ત્રણ સ્ત્રી પાત્ર છે અને પુરુષ પાત્ર એનો સાથ ન આપે તો યુદ્ધ ભૂમિની અંદર એ પોતે બરાબર રીતે લડી શકે નહીં. એટલા માટે કહે છે કે આપણે એને ઠોકર નથી મારી શકતા, એ વાતનું તો આપણને દુઃખ છે. અગર ઠોકર માર પર હમ ઉનકી વધ ઘોસી દૂર કર સકતે એ તો વાત હી ક્યાં થી. એટલે લક્ષ્મીબાઈ કહે છે કે જો આપણે એને ઠોકર મારી અને એની આ મધુસીમાં પડેલા છે કે બેઠા બેઠા એ પોતે શરાબ મદિરાનું સેવન કરતા હોય અને ભોગ વિલાસમાં ડૂબેલા હોય, તો કહે છે કે જો ઠોકર મારી શકતા હોત તો આપણે આને મધુસીમાંથી ઝડપથી બહાર લઈ આવી શકત, પરંતુ એ કાર્ય આપણે નથી કરી શકતા એનું જ આપણને દુઃખ છે. જોઈ આ ભાઈ સાહેબ, મેં કોરોથી વાત નહીં જાણતી, મુજે આજ્ઞા દીજે, મેં ઠોકર માનને કે માનને ખૂબ તૈયાર હું. એટલે તરત જ જોઈ કહે છે કે નાની લક્ષ્મીબાઈને કહે છે કે ભાઈ સાહેબ, હું બીજા વિશે કોઈ વિશે હું જાણતી નથી, પરંતુ જો તમે મને આજ્ઞા આપો તો હું આ બધા લોકોને મધમસ્તીમાંથી બહાર કાઢી શકું છું. મુંદર ઓર મેં ભી તૈયાર હું ભાઈ સાહેબ. એટલે તરત જ મુંદર છે એ જોઈનો સાથ આપે છે. એટલે કહે છે કે આ બધાને આ ભોગ વિલાસની તમાંથી બહાર કાઢવા માટે હું પણ એને સાથ આપીશ, હું પણ તૈયાર છું. ચલો હમ સબ ચલકર ઉનકી નિંદ હરામ કર દે. એટલે તરત જ એ જોઈ અને મુંદર અને લક્ષ્મીબાઈ ત્રણેય છે તૈયાર થાય છે. એટલે કહે છે કે આપણે બધા તૈયાર થઈ અને આ બધા લોકો છે એની નિંદ હરામ કરી દઈએ. એટલે કહે છે કે જે આ ખરાબ કાર્ય કરી રહેલા છે એમાંથી એ લોકોને બહાર કાઢીએ. લક્ષ્મીબાઈ નહીં મુંદર નહીં, હમ ઉનકી નિંદ હરામ નહીં કર સકતે, અબ તો દુશ્મન કી ઠોકર હી ઉનકો નિંદ સે જગા સકતી હૈ. તરત જ લક્ષ્મીભાઈ એને કહે છે કે નાના મુંદર, કે આપણે એની નિંદર હરામ કરી નહીં દઈએ. એટલે કહે છે કે આપણાથી એ કાંઈ કાર્ય થવાનું નથી, પરંતુ જ્યારે દુશ્મન છે એ આપણા રાજ્ય ઉપર ચડાઈ કરશે તો ત્યારે જ એ લોકોને સભાન થશે, એ લોકોને ભાન આવશે. એટલે એ લોકો ત્યારે જ એ જાગૃત થશે અને ત્યાર પછી જ એને ખબર પડશે કે આપણે આ જે કાર્યની અંદર ડૂબેલા હતા એ આપણું ઘણું બધું ખોટું કરેલું કાર્ય કહેવાય, આ ખરાબ કાર્ય કહેવાય. એવી રીતે પોતે ત્યારે વિચારશે અને પછી જ એ લોકો જાગૃત થશે અને ત્યારે જ એની નિંદર હરામ થઈ જશે, આપણા કહેવાથી એ લોકો માનશે નહીં. જોઈ દુશ્મન કી ઠોકર યમ આપ ક્યાં કહી રહી હે. એટલે કહે છે કે શું દુશ્મન એને ઠોકર મારશે, તમે શું કહી રહ્યા છો. લક્ષ્મીભાઈ હા જોઈ, દોસ્તી ઠોકર અવિશ્વાસથી ખાઈ ઓર ભી ચોડા કર દેતી હે.
એટલે તરત જ એ લક્ષ્મીબાઈ જોઈને કહે છે કે હા જોઈ કે જ્યારે આપણે એકબીજાના મિત્ર હોય અને આપણે એને કે આ કાર્ય કરતા રોકીએ તો એને આપણા ઉપર અવિશ્વાસ આવે એટલે કહે છે કે એક તો આપણે એને વારંવાર કહીએ છીએ કે તમે આ કાર્ય કરતા અટકો આ કાર્ય કરતા અટકો આ કાર્ય તમારા માટે યોગ્ય નથી એવી રીતે આપણે વારંવાર એને સમજાવીએ છીએ પરંતુ એ લોકો સમજતા નથી એટલા માટે જો આપણે એને સમજાવવા જાશું તો એ લોકોને એમ થશે કે અમને આ કાર્ય કરવામાં એને ઈર્ષા આવે છે એટલા માટે કહે છે કે જો આપણે એને વારંવાર કહેશું તો એને આપણા ઉપર અવિશ્વાસ આવશે અને એક તો અવિશ્વાસ તો છે જ એને અને વધારે ને વધારે એને અવિશ્વાસ આવશે એટલે એમાં વધારો થશે એટલા માટે કહે છે કે આપણે એને જાગૃત કરવા નથી क्या तुम नहीं जानती कि हम एक दूसरे को किस दृष्टि से देखते हैं એટલે તરત જ એ લક્ષ્મીબાઈ કહે છે કે તું નથી એ જાણતી કે એ લોકોને પણ આપણા ઉપર વિશ્વાસ નથી તો કહે છે કે આપણે આપણે બધા એકબીજાની સાથે કેવી દ્રષ્ટિથી જોઈએ છીએ એ તને ખબર નથી ક્યા એસી સ્થિતિ મેં મેરે કુછ કહને એસે શંકા હોગી ઘટા ઓર ભી ઘબરાટ નહીં ઉઠેગી એટલે તરત લક્ષ્મીબાઈ કહે છે કે જો આવી પરિસ્થિતિની અંદર જો હું એને સમજાવવા જઈશ તો કહે છે કે એને મારા ઉપર અવિશ્વાસ આવશે એને એમ થશે કે અમે જે આ કાર્ય કરી રહ્યા છીએ એના નથી એ રાણી લક્ષ્મીબાઈ છે એ નારાજ છે એને ગમતું નથી એને અમારા ઉપર અવિશ્વાસ છે એટલા માટે કહે છે કે વધારે ને વધારે એને અવિશ્વાસ આવશે એટલા માટે અત્યારે આવી પરિસ્થિતિની અંદર મારે એને કોઈ વાત કહેવી નથી મુંદર ભાઈ સાહેબ ઠીક કહેતી હે શંકાએ અવિશ્વાસ પેદા કરેલી ઓર ઉસ અવિશ્વાસ સે ઉત્પન્ન નિરાશા કો દૂર કરને કે લિયે પાયલ કે શંકા ઓ ભી કે જનક ઉઠેલી એટલે તરત જ મુંદર છે સમજી જાય છે અને મુંદર છે જોઈને કહે છે કે રાણી લક્ષ્મીબાઈ કહે છે એ બરાબર કહે છે અને જો એ લોકો આપણા ઉપર અવિશ્વાસ તો કરે છે તો એ કહે છે અવિશ્વાસની અંદર વધારો થશે અને વધારે ને વધારે આપણા ઉપર શંકા પડશે એટલે કહે છે કે વધારે ને વધારે શંકા પડશે એટલા માટે એ લોકો છે એ વધારે મનોસ્થિમાં ડૂબેલા રહેશે એને એમ થશે કે આ લોકો તો અમને આ કાર્ય કરતા અટકાવતા જોઈએ છે એને એમના અમારા ઉપર ઈર્ષા આવે છે એટલે કહે છે કે વધારે એને આપણા ઉપર અવિશ્વાસ આવશે આપણા ઉપર ઈર્ષા જાગૃત થશે એટલે કહે છે કે વધારે પાયલની ઝંકાર વધારે ઉઠેગી એમ કહે છે કે જે આપણે જોઈએ છીએ કે સામાન્ય રીતે એ પિક્ચરની અંદર આપણે જોતા હોય તો એની અંદર જે કોઠાઓ ઉપર જે રાજા મહારાજાઓને એ બધા હોય તો એ બધા બેઠા હોય અને વચ્ચે કોઈ નૃત્યાંગનાને બોલાવી અને નૃત્ય કરતી હોય ને શરાબને મદિરાનું ને બધું સેવન કરતા હોય તો એવી જ રીતે અત્યારે અહીંયા રઘુનાથ રાવ છે વાંદાના નવાબ છે અને તાત્યા એ બધા લોકો છે એ આવી રીતે મનોસ્થિતિની અંદર ડૂબેલા છે એટલે લક્ષ્મીબાઈની એને બહાર લાવવા માંગે છે પરંતુ એ લોકો તૈયાર નથી એને એમ થાય કે અમારા ઉપર અવિશ્વાસ કરે છે અમારા પ્રત્યે એની ઈર્ષા છે એટલા માટે અમને આવું બધું કે કરે છે એટલે એટલે કહે છે કે ઈર્ષાની અંદર વધારો થશે એટલે આપણે એને સમજાવવા નથી શ્રીખંડ ઓર લડુઓ પર જાત દેને વાલે બ્રાહ્મણો કે આશીર્વાદ કા સ્વર ઓર ભી તેજ હો ઉઠેગા એટલે કહે છે કે અત્યારે એ લોકો છે એ પોતે શ્રીખંડ ને લાડુ અને બ્રહ્મ ભોજન કરાવે છે એની અંદર જ એ ડૂબેલા છે એટલે કહે છે કે બધાને ભેગા કરી અને બ્રહ્મ ભોજન કરાવે છે શ્રીખંડ ને લાડવાની ખાય છે મોજથી એ પોતે રહે છે તો કહે છે કે આ પરિસ્થિતિની અંદર દેશની એ લોકોને ચિંતા નથી સહસ્તા કહી દૂર તોપો કા સ્વર ઉઠતા હે એટલે કહે છે કે બધા લોકો આવી રીતે જમણવાર કરે છે બ્રાહ્મણોને ભોજન કરાવે છે અને ત્યાં જ એને અચાનક એ તોપનો અવાજ સંભળાય છે લક્ષ્મીબાઈ ઓર જોઈ તું અગર તાત્યા કો ખોજ શકે તો તુરંત ઉન્હી યહાં આને કે લીએ કહો એટલે તરત જ તોપનો અવાજ સંભળાય છે એટલે લક્ષ્મીબાઈ છે એ જોઈને કહે છે કે જો તું તાત્યાને ગોતી શકતી હોય તો તાત્યાને તું બહારથી બોલાવી અને અહીંયા મારી પાસે હાજર કર જોઈ ખોજ ક્યો નહીં શકતી આપી આજ્ઞા હોને પર મેં ઉને પાતાલ સે ભી ખીચ કર લા શકતી હું એટલે તરત જ જોઈ કહે છે કે શા માટે ગોતી ન આપું જો તમે મને આજ્ઞા આપેલી હોય ને તો હું એને પાતાળમાંથી પણ ગોતીને બહાર લઈ આવી શકું તેમ છું એટલે કહે છે કે તમે મને એક વખત આજ્ઞા આપો
જે કાર્ય તમે મને સોંપેલું છે એ કાર્ય તમારી પાસે કરીને જ રહીશ કરીને જ રહીશ જાને કો ઉમડતી હે કે રઘુનાથ રાવ તેજી સે પ્રવેશ કરતે હે એટલે કે છે કે જ્યારે જુઈ છે એ જવા માટે બહાર નીકળે છે અને આગળ જાય છે તો તરત જ એ સામેથી એ રઘુનાથ રાવ છે એ ઝડપથી પ્રવેશ કરે છે રઘુનાથ રાવ મહારાણી આપને સુના એટલે રઘુનાથ રાવ છે એ દોડતો પ્રવેશ કરે છે ઝડપથી અને તરત જ મહારાણી લક્ષ્મીબાઈને કહે છે કે તમે સાંભળ્યું લક્ષ્મીબાઈ ક્યાં રઘુનાથ એટલે લક્ષ્મીબાઈએ તો તોપનો અવાજ સાંભળેલો હોય છે છતાં લક્ષ્મીબાઈ એમ કહે છે કે શું વળી તમે સાંભળ્યું એમ કહો છો રઘુનાથ રઘુનાથ રાવ મહારાણી જનરલ રોજકી સેના અને મુરા કે પેશવા કી સેના કો હરા દિયા એટલે તરત જ સમાચાર લાવે છે રઘુનાથ રાવ અને કહે છે કે મહારાણી જનરલ રોજની જે સેના છે એને પેશવા આપની સેનાને હરાવી દીધી છે જોઈ કાપ કર કે પેશવા કી સેના હાર ગઈ એટલે તરત જ જોઈ છે એ ક્રોધના આવેશમાં આવી જાય છે રૂજી ઉઠે છે અને કહે છે કે શું પેશવાની સેના હારી ગઈ લક્ષ્મીબાઈ પેશવા કી સેના હાર ગઈ અયો ઈચ્છા હી અચ્છા હી હુઆ એટલે લક્ષ્મીબાઈ છે એને કહે છે કે શું પેશવાની સેના હારી ગઈ ને એ સારા સારું કાર્ય થયેલું છે હવે પેશવાની આંખે ખુલેલી એટલે કહે છે કે હવે જ પેશવાની આંખો ખુલશે કારણ કે લક્ષ્મીબાઈને ખબર છે કે જે વ્યક્તિ પોતાના રાજ્ય માટે વફાદાર ન હોય પોતાનું કાર્ય એ પોતે સમયસર કરતા ન હોય મધુસીની અંદર ડૂબેલા હોય ભોગ વિલાસની અંદર પોતાનો સમય પસાર કરતા હોય તો કહે છે કે એ વ્યક્તિને જેને જ્યારે પોતાની ઉપર મુશ્કેલી આવી પડે ત્યારે જ એની આંખો ઉઘડે છે બાકી તો એ પોતાનો સમય એ જેમ તેમ કરી એ પોતે બરબાદ કરી દેતા હોય છે એટલા માટે કહે છે કે સારું કર્યું એની સેના હારી ગઈ કે હવે જ એને ખબર પડશે રઘુનાથ અપની સેના આપો તૈયાર હોને કી આજ્ઞા દો ત્યાર પછી લક્ષ્મીબાઈ છે એ રઘુનાથને કહે છે કે હવે આપની સેનાને તમે તૈયાર કરો રોજ ગ્વાલિયરના કિલ્લા નહીં લઈ શકેગા એટલે કહે છે કે જો પેશવાની સેનાને એને હરાવી દીધી છે હવે એ ગ્વાલિયરનો કિલ્લો કબજે કરવા માટે આવશે એટલા માટે કહે છે કે રોજ છે એ ગ્વાલિયરનો કિલ્લો ન લઈ જઈ શકે રઘુનાથ મે જાનતી હું વહ કભી નહીં લે સકેગા મે અભી સેના કો કૂચ કે લિયે તૈયાર કરતા હું એટલે તરત રઘુનાથ છે લક્ષ્મીબાઈ ને કહે છે કે હું હવે જાઉં છું અને સેનાને તૈયાર કરું છું રોજને ગ્વાલિયરનો કિલ્લો લેવા દેવો નથી કેવળ આપકો સૂચના દેને કે લિયે આયા થા જાતા હૈ એટલે કહે છે કે એ વાત સાચી છે એ ગ્વાલિયરનો કિલ્લો ન લઈ શકે એટલા માટે હું સેનાને તૈયાર કરીને જ આવ્યો છું પણ તમને કહેવા માટે જ આવ્યો છું એટલું કહી અને પોતે તરત જ ત્યાંથી નીકળી જાય છે લક્ષ્મીબાઈ ઓર જુઈ તું ભી જાઓ સહસા બહાર દેખ કર લેકિન ઠહરો શાયદ સેનાપતિ તાત્યા ઇધર આ રહે હે એટલે તરત જુઈને કહે છે કે તું પણ જા તું જઈ અને તાત્યાને બોલાવી લાવ એટલે તરત જ એ પોતે જવા માટે તૈયાર થાય છે ત્યાં સામેથી એ તાત્યા આવતો હોય છે અને એ કહે છે કે તું ઊભી રહે કે સામેથી જુએ છે કે અચાનક એ જુએ છે કે જો એ પેલો આવે છે એ લગભગ તાત્યા જ છે જુહી બહાર દેખ પર જી હા એ તો સરદાર તાત્યા થી હે સરદાર તાત્યા કા પ્રવેશ એટલે તરત જ જુહી છે એ બહાર જઈ કહે છે કે આ સાચી વાત છે એ સરદાર તાત્યા જ છે અને તરત જ કે સરદાર તાત્યા છે એ લક્ષ્મીબાઈની આગળ એ પોતે પ્રવેશ કરે છે તાત્યા બાઈ સાહેબ મે કિસી કે લિયે લક્ષ્મીબાઈ કહીએ સરદાર તાત્યા આજ આપ ઇધર કેસે ભૂલ પડે એ અચાનક એ તાત્યા એની પાસે હાજર થાય છે અને એને પ્રણામ કરે છે એટલે તરત જ એ લક્ષ્મીબાઈ છે એને કહે છે કે આજે સરદાર તાત્યા મારી પાસે હાજર થયો છે કે શું તું ભૂલો પડ્યો કે શું તાત્યા ભાઈ સાહેબ મેં કિસી કે લિયે સરદાર હો સકતા હું પણ આપકે લિયે તો સેવક હી હું એટલે તરત જ એને સરદાર તાત્યા કહે છે એટલે તાત્યાને શરમ આવે છે લજ્જા આવે છે
એટલે કહે છે કે હું બીજાના માટે સરદાર છું પણ તમારા માટે હું એક સામાન્ય સેવક જ છું એમ. તમારો સેવક છું તો તમે શા માટે મને સરદાર કહીને બોલાવો છો એમ, એટલે શા માટે તમે મને લજ્જિત કરો છો. એટલે તાતિયા છે એ પોતે લજ્જિત થાય છે અને કહે છે કે બીજાના માટે એ હું સરદાર છું પણ તમારા માટે એક સામાન્ય સેવક જ છું. લક્ષ્મીબાઈ વ્યંગ્ય છે, इतने बड़े सेनापति को इस प्रकार एक नारी के सामने झुकते लज्जा नहीं आती. व्यंग्य से એટલે કટાક્ષમાં લક્ષ્મીબાઈ છે એ તાત્યાને કહે છે કે તું આવડો મોટો સરદાર છે, આટલો બધી મોટી સેનાનો તું સેનાપતિ છે, તો તને એક સ્ત્રીની સામે એ મસ્તક નમાવતા તને શરમ નથી આવતી? એટલે કહે છે કે એને કટાક્ષમાં કહે છે કે મારી પાસે તું આવી અને મને પ્રણામ કરે, મને નમેશ, તો કહે છે કે તને શરમ નથી આવતી? खैर छोड़ो इस बात को, यह तुम्हारी विनम्रता है. એટલે તરત જ એ લક્ષ્મીબાઈ છે એને કહે છે એ વાતને તું જવા દે, કારણ કે આ તો તારી વિનમ્રતા છે એટલા માટે તું મને નમસ્કાર કરે, તારી આ ઉદારતા છે. લેકિન યહ તોપો કી આવાજ કૈસી આ રહી હૈ, અને પછી એને કહે છે કે આ તોપનો અવાજ એ ક્યાંથી આવી રહ્યો છે, કોણ સા ઉત્સવ મનાયા જા રહા હૈ. એટલે કહે છે કે હવે તમે આ क्यों उत्सव मनावी रहिया छो, शायद चाटू करो में जागीर बांटना अभी खत्म नहीं हुआ है. એટલે કહે છે કે લગભગ આ બધા જે તમારા જેવા જે ચાટુ કરો છે એને હજી આ જમીન જાયદાદને વેચવાનું હજી પૂરું નથી થયું. એટલે કહે છે કે તમારા જેવા બધા લોકો છે એ હજી તમારે આ મધમોસીમાં ભોગ વિલાસની અંદર ડૂબેલા છો, તો હજી તમારે આ એવો કાર્યક્રમ પૂરો થયો નથી. એટલે લક્ષ્મીબાઈ છે એ તાત્યાને શરમિંદગી આપવા માટે આવા શબ્દથી એને ફટકારે છે. એટલે તાત્યા છે એ તરત જ એ પોતે સભાન થાય છે, જાગૃત થાય છે, ને તાત્યાને એમ થાય છે કે આ લક્ષ્મીબાઈ છે એ મને આ એવા શબ્દોથી એ મને ફટકારે છે. એટલે તરત જ તાત્યા છે એ શરમથી એનું મસ્તક છે એ નીચું નમી જાય છે. तात्या भाई साहब, आपको हमें लज्जित करने का पूरा अधिकार है, हम इसी योग्य है. એટલે તરત જ લક્ષ્મી ભાઈ છે એ તાત્યાને કહે છે, આવા શબ્દથી એ ફટકારે છે, તિરસ્કારે છે અને શરમજનક શબ્દો એને કહે છે. એટલે તરત જ તાત્યા લક્ષ્મીબાઈને કહે છે કે ભાઈ સાહેબ, તમે મને આવી રીતે ગમે તેવી રીતે લજ્જિત કરશો તો સાચી વાત છે, તમને અધિકાર છે, કારણ કે હું મારા સ્વામી એટલે કહે છે કે જે બાંદાનો નવાબ છે એના પ્રત્યે હું વફાદાર છું, એ મારો સ્વામી છે, એ મને જે આજ્ઞા આપે એ પ્રમાણે હું કાર્ય કરું છું, અને જે અમે કાર્ય કરી રહ્યા છીએ એ કાર્ય ખોટું જ છે, એ વાતની બધાને ખબર છે, મને પણ ખબર છે, પરંતુ હું મારા સ્વામી પ્રત્યે વફાદાર છું, મારા સ્વામીની આજ્ઞાનું હું ઉલ્લંઘન કરી શકતો નથી, એટલા માટે તમે અમને જે કહેશો કે જેવા શબ્દથી તમે અમને લજ્જિત કરશો તો એ તમને પૂરો અધિકાર છે. હમ ઇસી યોગ્ય હે, લેકિન જો કુછ હો રહા હે વહ આપ જાનતી હી હે. એટલે કહે છે કે તમને મારા ઉપર પૂરો અધિકાર છે, પરંતુ અત્યારે જે કંઈ થઈ રહ્યું છે એ બધું જ તમે જાણો છો, તમે અમારાથી કાંઈ અજાણ નથી, એટલા માટે કહે છે કે તમને બધી જ ખબર છે હું આ જે કાર્ય કરી રહ્યો છું એ શા માટે કરી રહ્યો છું, કોની આજ્ઞાથી હું કરી રહ્યો છું. લક્ષ્મીબાઈ, શાયદ બ્રહ્મ ભોજ કે ઉપલક્ષે અમે એ તોપે ચલ રહી હે, શ્રીખંડ અવ લઘુઓ કે લીએ ઘી શક્કર કી કમી તો નહીં પડી. એટલે કહે છે કે કદાચ આ બ્રાહ્મણોને ભોજન કરાવવા માટે આ તોપનો અવાજ ચાલી રહ્યો હશે, અને કદાચ તમારા જમણવારની અંદર કે જે શ્રીખંડ અને લાડુની અંદર ઘી અને સાકર ઓછા તો નથી પડેલા ને. એટલે કહે છે કે આવી રીતે જુદા જુદા શબ્દો કહી અને લક્ષ્મીબાઈ છે એ તાત્યાને લજ્જિત કરે છે. જોઈ સરદાર ઇસ બાર ઉનકો માફ કર દીજીએ. એટલે તરત જ લક્ષ્મીબાઈ છે એ આવી રીતે જુદા જુદા શબ્દોથી એને તિરસ્કારે છે, લજ્જિત કરે છે, એટલા માટે જુહી છે એ તાત્યાનો બોક્સ લઈ અને લક્ષ્મીબાઈને કહે છે કે મહારાણી હ
હવે અત્યારે આ એક વખત એની ભૂલ થઈ ગઈ છે તો હવે તમે એને માફ કરી દો. તાત્યા વ્યગ્ર હોકર, ભાઈ સાહેબ આપ યું કબ તક ફટકારતી રહેગી? કહે છે કે તાત્યા છે એ તરત જ એ દુઃખને કારણે વ્યગ્ર થઈ ગઈ હોય છે અને તરત જ એવા સ્વરમાં ગદગદ સ્વરમાં ભાવ વિભોર થઈ અને એ પગા છે એ કહે છે કે તમે હવે મને ક્યાં સુધી આવા શબ્દો ફટકારશો કે આવા શબ્દોથી મને ક્યાં સુધી તમે તિરસ્કારશો? લક્ષ્મીબાઈ તું કહેતી હે અચ્છા લેકિન મુંદર કા પ્રવેશ. એટલે લક્ષ્મીબાઈ કહે છે, જોઈને કહે છે કે તું કહે છે ને એટલે જવા દઉં છું અને એ જ સમયે તરત જ મુંદર છે એ ત્યાં પ્રવેશ કરે છે. મુંદર સરકાર સેના તૈયાર થઈ. એટલે મુંદર આવી અને લક્ષ્મીબાઈને કહે છે કે માડાણી એ સેના હવે તૈયાર છે. લક્ષ્મીબાઈ તો મેં ભી તૈયાર હું તાત્યા તુમસે મુજે બહુત આશા એ થી તુમ્હારે રહેતે યહ કબ સબ ક્યાં હો ગયા? એટલે લક્ષ્મીબાઈ છે એટલે કહે છે કે તો હું પણ જવા યુદ્ધ ભૂમિની અંદર જવા માટે તૈયાર છું. અને તાત્યાને કહે છે કે તાત્યા તારા પ્રત્યેથી મેં તો કેટલી બધી આશા રાખેલી હતી અને કહે છે કે તું હોય અને શું થઈ ગયું? એટલે કહે છે કે તું સેનાપતિ છું અને સેનાને બરાબર રીતે તું રાખી ન શક્યો એટલે કહે છે કે તારા પ્રત્યેથી મને આવી આશા ન હતી. જોઈએ સરકાર એ સ્વામી સ્વામી ભક્ત હે. એટલે તરત જ જોઈ છે એ લક્ષ્મીબાઈને કહે છે કે સરકાર એ પોતે એ તાત્યા છે એ પણ એનો સ્વામી ભક્ત છે. લક્ષ્મીબાઈ લેકિન આજ હમે દેશભક્તો કી આવશ્યકતા હે. એટલે તરત જ લક્ષ્મીબાઈ કહે છે કે ભલે પોતે સ્વામી ભક્ત હોય પરંતુ આજે આપણે આવા બધા લોકોની દેશ માટે એ જરૂરિયાત છે, દેશભક્તની આવશ્યકતા છે. ખેર અબ ભી કુછ નહીં દીકરા, આ અબ ભી બહુત કુછ કિયા જા સકતા હે. એટલે કહે છે કે હજી કાંઈ બગડ્યું નથી, હજી પણ ઘણું બધું કરી શકાય તેમ છે. તાત્યા ઇસલીએ તો આયા હું ભાઈ સાહેબ, આપકો આપ જો કહે એ વહી કરૂંગા. એટલે તાત્યા કહે છે કે સાચી વાત છે, હું એના માટે યુદ્ધ ભૂમિની અંદર જવા માટે તો આવ્યો છું, તમે જે કહેશો એ જ પ્રમાણે હું કાર્ય કરીશ, જો યોજના બનાવી ઉસી પર ચલુંગા. એટલે કહે છે કે તમે જે યોજના બનાવેલી છે એ યોજના ઉપર જ હું રહીશ અને એ કાર્ય કરીશ. લક્ષ્મીભાઈ તો જાઓ તલવાર સંભાળ લો, નુકો રોકી ઝંકા કે સ્થાન પર તો કોકા ગર્જન હોને દો. એટલે કહે છે કે તો તું જા યુદ્ધ ભૂમિની અંદર અને તારી તલવારને બરાબર રીતે સંભાળી લે, હરવે તારા તારા કાનની અંદર ઝાંઝરના અવાજની બદલે તોપનો અવાજ તને સંભળાવવો જોઈએ. ભૂલ જાઓ રાગ રંગ, યાદ રાખો અમે સ્વરાજ્ય લેના હે, અમે રંગભૂમિ મેં મોજસે જૂઝના હે. એટલે કહે છે કે હવે તું રાગ રંગ એટલે કહે છે કે તું ભોગ વિલાસને ભૂલી જા અને કહે છે કે નહીં તું યાદ રાખ કે આપણે સ્વરાજ્યને પ્રાપ્ત કરવાનું છે અને કહે છે કે આપણે રંગભૂમિની અંદર મોતની સામે ઝઝૂમવાનું છે. તાત્યા મહારાની આપી જયો, મેં યુદ્ધ કે લીએ તૈયાર હોકર આયા હું. ને ત્યાર પછી તાત્યા છે એ મહારાણી લક્ષ્મીબાઈને કહે છે કે તમારી જય હો, એની જય બોલાવી અને કહે છે કે હું તૈયાર યુદ્ધ ભૂમિની અંદર જવા માટે તૈયાર થઈને જ આવ્યો છું. લક્ષ્મીબાઈ જાનતી હું લેકિન સેનાપતિ ઇસ બાર યહ યાદ રખના કે યદિ દુર્ભાગ્ય સે વિજય ન મિલ સકી તો તુમને સેના ઓર સામગ્રી દોનો કો દુશ્મન કે ઘેરે સે નિકાલ કર લે જાના હે. એટલે તરત જ લક્ષ્મીબાઈને કહે છે કે હું બરાબર રીતે જાણું છું પરંતુ જો આ યુદ્ધ ભૂમિની અંદર આપણને વિજય ન મળે કદાચ તો વિજય ન મળે તો દુશ્મનના હાથમાંથી આપણી બધી સેના અને જે સાધન સામગ્રી છે એને દુશ્મનના હાથમાંથી લઈ બરાબર રીતે સંભાળી અને પાછી તારે લઈ જવાની જવાબદારી છે. તાત્યા એસા હી હોગા. એટલે તરત જ તાત્યા છે એ લક્ષ્મીબાઈને કહે છે કે તમે જેમ કહેશો એમ જ હું કરીશ. લક્ષ્મીબાઈ તાત્યા મેરા મન કરતા હે કે યહ મેરે જીવન કા અંતિમ યુદ્ધ હે. કહે છે કે લક્ષ્મીબાઈ છે એને સૂઝી જાય છે, એને એમ થાય છે કે આ મારા જીવનનું મને એવું લાગે છે કે છેલ્લું યુદ્ધ છે. જીત હો યા હાર મુજે કિસી બાત કી ચિંતા નહીં, ચિંતા કેવલ ઇસ બાત કી હે કે હમારી વીરતા કલંકિત ન હોને પાયે. એટલે કહે છે કે યુદ્ધ ભૂમિની અંદર આપણો વિજય થાય કે પરાજય થાય એની મને કોઈ જાતની ચિંતા નથી, પરંતુ મને ચિંતા એ બાબતની છે કે આપણી જે વીરતા છે એને કોઈ પણ પ્રકારનું કલંક લાગવું જોઈએ નહીં. તાત્યા ભાઈ સાહેબ વીરતા આપકો પાપડ ધન્ય હે. એટલે તરત જ તાત્યા એને કહે છે કે તમને વીરતા પ્રાપ્ત થાય કે
કે ન થાય, પરંતુ તમારું જે પાત્ર છે એ ધન્ય છે. આપે રહતે કલમ અમારી છાયા કો ભી નહીં છૂ સકેગા, આજ્ઞા દીજીએ પ્રણામ. એટલે કે છે કે તમે અમારા જે આવા સ્વામી હોય અને અમને કલંક લાગે, એટલે કે છે કે કલંક છે એ આપણો સ્પર્શ પણ નહીં કરી શકે, તમારો સ્પર્શ પણ ન કરી શકે. તમે ધન્ય છો એટલું કહી અને એને પ્રણામ કરી અને ત્યાંથી એ તાત્યા છે એ યુદ્ધ ભૂમિની અંદર પોતે ચાલ્યો જાય છે. લક્ષ્મીબાઈ, પ્રણામ તાત્યા, મેં સીધી યુદ્ધ ભૂમિ મેં જા રહી હું, દેર ન લગાના, તાત્યા ચલા જાતા હે. ત્યાર પછી એ તાત્યા છે એ લક્ષ્મીબાઈને પ્રણામ કરી અને ત્યાંથી એ પોતે યુદ્ધ ભૂમિની અંદર જાય છે. અને લક્ષ્મીબાઈ છે એ પણ કહે છે કે હું પણ સીધી યુદ્ધ ભૂમિની અંદર જાઉં છું, તું આવજે ત્યાં તરત જ અને મોડું ન કરતો. મુંદર, સરકાર આજ મેં બરાબર આપની સાથ રહૂંગી. એટલે મુંદર છે એ લક્ષ્મીબાઈને કહે છે કે હું બરાબર તમારી સાથે રહીશ, જોઈ ઓર મેં તોપખાના સંભાળૂંગી. અને જોઈ છે એ કહે છે કે હું આજે બરાબર રીતે તોપખાનું સંભાળી લઈશ. લક્ષ્મીબાઈ, ઓર હમ બરાબર હમ સબ મિલકર યા તો સ્વરાજ્ય પ્રાપ્ત કરેંગે કરકે રહેંગે યા સ્વરાજ્ય કી નીવ કા પથ્થર બનેંગે. એટલે લક્ષ્મીબાઈ છે એ પોતે કહે છે કે આપણે બધા સાથે મળી અને સ્વરાજ્ય પ્રાપ્ત કરશું અથવા તો સ્વરાજ્યના પાયાનો પથ્થર બનીને જ રહીશું. હર હર મહાદેવ. અને ત્યાર પછી એ પોતે હર હર મહાદેવનો જયકાર કરતી એ પોતે ત્યાંથી એ ચાલી જાય છે. તીનો હર હર મહાદેવ કા ઉદ્ઘોષ કરતી હે. એટલે કહે છે કે લક્ષ્મીબાઈ, જુહી અને મુંદર એ હર હર મહાદેવનો જય જયકાર કરતા કરતા એ પોતે યુદ્ધ ભૂમિની અંદર પ્રવેશ કરે છે. पृष्ठभूमि में यह उद्घोष उभर आता है, जो मंच पर प्रकाश के धुंधलाते न धुंधलाते सब कही इच्छा जाता है. એટલે કહે છે કે પૃષ્ઠભૂમિ ઉપર જે રંગભૂમિ ઉપર એ જય જયકારનો જે નારો છે એ સંભળાય છે અને ધીમે ધીમે એ અવાજ છે એ ઓછો થતો જાય છે. ફિર ધીરે ધીરે શાંતિ છાને લગતી હે. અને ત્યાર પછી એ ધીમે ધીમે શાંતિ છવાઈ જાય છે. પેલા જે જય જયકાર સંભળાય છે મોટા અવાજે, પછી ધીમો થોડો અવાજ થાય છે, પછી એનાથી સાવ શાંત થઈ જાય છે. પ્રકાશ ઉભરને લગતા હે ઓર પૃષ્ઠભૂમિ મે ગીતા પાઠ કા સ્વર ઉઠતા હે. અને ત્યાર પછી એ પ્રકાશ બધે પથરાઈ જાય છે અને યુદ્ધ ભૂમિ પૃષ્ઠભૂમિ ઉપર જે ગીતાનો જે પાઠ કરી રહ્યા હોય એનો અવાજ સંભળાય છે. આ પાઠની અંદર સ્વરાજ્ય કી નીવ, એ સ્વરાજ્ય કી નીવની અંદર જે મહારાણી લક્ષ્મીબાઈ છે, જુહી છે અને મુંદર છે, આ ત્રણ સ્ત્રી પાત્ર છે અને તાતિયા છે, બાંદાનો નવાબ છે અને રઘુનાથરાવ આ ત્રણ પુરુષ પાત્ર છે. આ છ પાત્ર છે એની અંદર જે સ્ત્રી પાત્ર છે એ રાજ્ય માટે પોતાના દેશ માટે કંઈક કરી ચૂકવાની એની મનની અંદર ભાવના છે, દેશ માટે મરી પીટવાની એની ભાવના છે અને દેશ માટે એ પોતે વિચાર કરે છે કે સ્વરાજ્ય ન મળે તો કાંઈ નહીં, જય પરાજય કે ભગવાનના હાથમાં છે, પરંતુ પોતાના દેશ માટે એ કાર્ય કરવાનો આપણને અધિકાર છે, તો આપણે અધિકાર એ મેળવીને જ રહેશું અને આપણે આ રાજ્ય માટે આપણા પોતાના સ્વરાજ્ય માટે એ પાયાનો પથ્થર બનીને જ રહેશું. એટલા માટે હજી પણ દરેક વ્યક્તિના કાનની અંદર જે લક્ષ્મીબાઈ એ નામ આવે એટલે તરત જ એમ થાય કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. હજી પણ એ મૃત્યુ પામેલા હોવા છતાં આપણી સમક્ષ એ પોતે જીવતા હોય એવું પાત્ર, એવી પોતાની છાપ આપણા જીવનની અંદર આવી પેદા કરી ગયા છે. એટલા માટે હવે પછી જે આપણે આ પાઠ છે એ પૂરો થાય છે અને ત્યાર પછીનો જે છઠ્ઠો પાઠ છે એ હવે પછી આપણે આગલા લેક્ચરની અંદર આગલા વિડીયોની અંદર લેશું. અસ્તુ.